પૂર્વ કચ્છમાં આરટીઓએ કડક કામગીરી શરૂ કરી તો 500 જેટલા રિક્ષા ચાલકો અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા. વાલીઓને બાનમાં લીધા. કડક કામગીરી શરૂ કરી ત્યારે કાયદોનું ભાન કરાવતા આરટીઓ. હવે ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામમાં સ્કૂલના વાહન ચાલકોની હડતાલને લઈને વાલીઓને પરેશાની ભોગવવાનો વખત આવ્યો છે. રાજકોટમાં અગ્નિકાંડને લઈને સમગ્ર ગુજરાતમાં આરટીઓ દ્વારા સ્કૂલ વાહનનું ચેકિંગ અને ડિટેનની કામગીરી ચાલુ છે. ત્યારે અંજાર ગાંધીધામ આદિપુર વચ્ચે ચાલતા 500 જેટલા વાહન ચાલકો અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. સવારથી સ્કૂલમાં વાલીઓને પોતાના બાળકોને જાગતી લેવા મૂકવાની ફરજ પડી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સૌથી મહત્વની વાત એ છે કે સરકાર દ્વારા અને આરટીઓ દ્વારા ખૂબ જ અસરકારક અને પ્રમાણિક કામગીરી કરવામાં આવે છે. જ્યારે જ્યારે દુર્ઘટનાઓ બને છે ત્યારે ખરેખર આ વસ્તુ ખૂબ અહમ રીતે બહાર આવતી હોય છે. ત્યારે આવી દુર્ઘટનાઓ ન બને અગમચેતી રૂપે આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિક્ષા ચાલકો ઘેટા બકરાની માફક બાળકોને ભરતા હોય છે, તગડી ફી વસૂલતા હોય છે અને જ્યારે આ જે કાયદાનો અમલવારી આવી ત્યારે રિક્ષા ચાલકો વાલીઓને બાનમાં લે છે તે બાબત બિલકુલ યોગ્ય નથી. આરટીઓની કામગીરી સંપૂર્ણપણે વ્યાજબી હોવાનો મત ઉઠવા પામ્યો છે.